બીજા બે નોટમાં તમને શું લખવા આપી દઉં એ સંખ્યા જેટલા મીંડા થયા બરાબર. હવે આજે પણ આપણે અંકને ક્રમમાં ગોઠવો એ શીખવાનું છે, પણ એ શેમાં લખવાનું છે? નોટમાં. બરાબર, શેમાં લખવાનું? નોટમાં. તો અંકમાં આપણે ગઈ વખતે પણ જે તમને યાદ આપણે કઈ રીતે ગોઠવવાની અંકને આપણે શું કરવાનું? અંકને સરળ ક્રમમાં
Thank you.
હવે છ કરવા માટે અદ્ભુત મોડ આવો સરસ વાળીનું હોવું જોઈએ. મોડ બિંદુ કરી સીધી લીટી કરી અને આમ વાળીનું હોવું જોઈએ. આ રીતે છ હોવા જોઈએ બરાબર. હવે સાત કરવા માટે અદ્ભુત મોડ પર દેવાનું પહેલું ફોર્મ અને ઉપરથી નાનું બિંદુ કરી દેવાનું એટલે સાત. આઠ કરવા માટે અદ્ભુત મોડ અને આડી લીટી. નવ કરવા માટે અદ્ભુત મોડ અને વચ્ચે આડી લીટી. હવે એક કરી અને કોણ કરવાનો સરસ મજાનો હોય તો આ રીતે દસ લખાય. તમારા અંક આવા સરસ લખેલા હોવા જોઈએ. વળાંકવાળા અને મરોડતા અક્ષરે લખેલું હોવું જોઈએ. ગંદા અક્ષરે લખવાનું નથી. અક્ષર નાના મારે ઘરે રબર પેન્સિલનો ઉપયોગ નહીં કરવાનો અને ગંદી કરવાની નહીં. સરસ અક્ષર લખવાનું છે બરાબર. તો ચલો રિવિઝન કરી. એક બે ત્રણ ચાર પાંચ બોલો છ સાત આઠ નવ દસ બરાબર. દસ એટલે એક નામ એટલે દસ. હવે અહીંયા લખવાનું બે એકડા અગિયાર કહેવાય. હવે બે એકડા અગિયાર લખો તો બે ના અંક સાળ જોડે જવા જોઈએ. ઉપર નીચે કેવા લખેલા હોવા જોઈએ નહીં બરાબર. ઉપર નીચે કેવું લખેલું હોવું જોઈએ નહીં. ચાલો અગિયાર પછી આ એકડો અને બાજુમાં એક અંકો લખવાનો આવે બાર અને અંકની નીચે અંક હોવો જોઈએ. આ રીતે એકડ ચોગડ ચૌદ એકડ પાંચ પંદર બોલો એકડ ચોગડ સોળ એકડ સાત સત્તર ત્રણ
तैंतीस चौतीस पैंतीस छत्तीस सड़तीस अड़तीस ओगचालीस चालीस बराबर। हवे ध्यान रखो कि तमने एवं कहू है कि ओगचालीस केम थाय तो तब शू कर सको कोई बोल से एक नवे कोई कहसे मगर नव अने कोई कहसे तगर नव तो साचू को बराबर।